काल शुक्रवार જ ખવડું ઓન્લી ફોર શુક્રવાર કસ્ટમર ના ખ્યાલ છે ગુરુવારે મારા જોડે કોઈ સમોસા માંગાય નહીં એમને ખ્યાલ જ છે અહીંયા કે ઓન્લી ફોર ફ્રાઈડે એટલે ફ્રાઈડે જ ખરેખર જે મેં સમોસા તો બહુ બધા હાઈ લેવલ સુધીના પણ ખાધા છે પણ આ અહીંયા જે ટેસ્ટ મળ્યો છે ને મને નથી લાગતું કે આવો કેમ મળ્યો બુકિંગ વાળા છે બધા બુકિંગ કરાવી રાખો ને બુકિંગ જ હોય અમારું કેમ નહીં તમારી આ કમ્પ્લેન છે આમાં બહુ મોટી કમ્પ્લેન છે अमारा इंस्टाग्राम पेज ने फॉलो करवा माटे थैंक यू सो मच जो तमे हजी सुधी अमारे पेज ने फॉलो नहीं करी तो फॉलो करता जाओ साथे साथे अमारा फेसबुक पेज में पण नवा वीडियो आवी रह्या छे तेमा पण फॉलो करो नवा वीडियो साथे त्यां पण अमे मळीए छीए आ केळानो छे आ रेग्युलर छे बन्ने एक एक आप्यो तमने बराबर एक जैन वाळो एक जैन छे ने एक रेग्युलर छे हुं पोते जैन ज छुं साहेब मयूरभाई आ आ विचार केवो था के खाली शुक्रवार ज खवडावो ઓન્લી ફોર શુક્રવારે વર્ષોથી ચાલી આવ્યું એટલે એનું કારણ કંઈક તો કારણ એવું છે હું બીજો બિઝનેસ કરું છું શેનો ઓઇલનું કામકાજ છે બરાબર મારા ફ્રાઈડે રજા હોય છે શુક્રવારે રજા રાખવાની શુક્રવારે રજા રાખ આમ તમે ક્યાં ના પહેલા મને આમ પ્રોપર આગ્રાના આગ્રાના પ્રોપર આગ્રાના એટલે આ બધું તમને ફાવે બનાવતા અમારો પહેલાથી બિઝનેસ આ જ હતો બરાબર અહીંયા આવ્યા પછી આ શુક્રવારે બધા અમારા ઘરઘરના ભેગા થઈને ને એક દિવસ બનાવતા હતા સમોસા અમારા અંગત આઈસીઆઈના સાહેબ હતા અભિલાષ સર કરીને એમને કીધું એક વખત અમને તો ટેસ્ટ કરાવો તો એ ટાઈમે 50 નંગ બનાવ્યા અમે હા ઓન્લી ફોર આપણા સર્કલ માટે ત્યારનો ચાલુ કર્યું આ સાહેબ 15 વર્ષ થઈ ગયા કાલ શુક્રવારે જ ખવડું ઓન્લી ફોર શુક્રવારે કસ્ટમરના ખ્યાલ છે ગુરુવારે મારા જોડે કોઈ સમોસા માંગાય નહીં એમને ખ્યાલ જ છે અહીંયા કે ઓન્લી ફોર ફ્રાઈડે એટલે ફ્રાઈડે જ શુક્રવારે કયા ટાઈમ કયું 4:30 થી 6:30 જ્યાં સુધી મારા જેવો અવેલેબલ છે ત્યાં સુધી કેટલા બનાવવાના કેટલા 4:30 થી 500 ના 4:30 થી 500 ના ઓર્ડર કે ઓર્ડર લેવાનો કે સવારથી ઓર્ડર આવી જ જાય છે મોસ્ટ ઓફલી જે રાતે થોડો મોડા આવવાના હોય ને એમના માટે સવારથી ઓર્ડર આવી જાય છે કે ભાઈ હું 6 વાગે પછી આવવાનો છું એના માટે પેકિંગ તૈયાર જ હોય લાસ્ટ જે ગાન આવે ને 150 લંગનું આ કે બને મારા ઘરે ઘરે જ બનાવો ઘરે જ બનાવવાનું જાત મહેનત કોઈ કારીગર જરૂર પ્રમાણે પરિસ્થિતિ એવી હતી ને સાહેબ કે અમારી કેન્ટીન ત્યાં હતી બરોબર ત્યાં અમારે લારી ઉપર કરતા હતા આ દુકાન તો એક જ રસ્તી એ ટાઈમે એવી કન્ડિશન હતી કે એટલી પબ્લિક હતી ને અમારા જોડે એ જગ્યા ઉપર કે પગ મૂકવાની અમારા કોઈ કયા કસ્ટમરને કેટલા નંગ આપવા એ કઈ નક્કી જ નહોતું એ અમારા દિમાગ બીજા શુક્રવાર નેક્સ્ટ આમાં થયું તો એ દિવસ હું તમને જણાવતા કહું કે જ્યારે મેં બુધવારે વિડીયો બનાવેલો અને ગુરુવારે જેવો વિડીયો પબ્લિક કર્યો ત્યારે શુક્રવાર આવ્યો બરાબર ત્યારે પબ્લિક આમાં 4 વાગે જ સમોસા આવે 4 વાગે પહેલા 3:30 વાગે બધા સમોસા વેકાઈ ગયા હતા આયા પહેલા કારીગર રાખતા લિમિટેડ આપણો નિયમ એટલું છે 500 થી વધારે હાઈ નહીં કરવાની ક્વોલિટી બગાડવાનો પ્રશ્ન નતો આપણા અંદર કેમ કે જેટલું વધારે ક્વોન્ટિટીમાં બનાવે છે એક માણસ જ છું યાર છે બગડવાનું તો સર ક્વોન્ટિટી જેમ જેમ વધે ને ઉતાવળમાં કામ ખરાબ જ થાય એના કરતાં ને માપનું ખાવું સારું ખવડાવું તમારું શું કેવું ભાઈ આમના સમોસા વિશે શુક્રવાર પડે એટલે આમ યાદ આવી જાય ને યાદ આવી જાય શુક્રવાર સુધી ખાવા માટે શું કે વેઇટ કરવો પડે 4:30 વાગે એટલે યાદ આવી જાય તમારે કોઈ ભાઈબંધને લઈને આવો કે નહીં પછી લઈ આવીએ જે ગુજરાતી અંદર હું કદાચ ગુજરાતી પણ કદાચ દુનિયામાં આવા બહુ ઓછા લોકો હોય છે કે જે પોતાના શોખ માટે કરતા હોય છે રાઈટ અને એ શોખ ક્યારે બિઝનેસ થઈ જાય ને ક્યારે એક તમારી એક એક બ્રાન્ડ થઈ જાય કોઈને ખબર નથી હોતી તો હું આજે જે કહેવાય છે કે મસ્તીના મહેસાણાની અંદર મારે પણ શુક્રવારે આ સમોસા ખાવાની મારી પણ પર્સનલ ઈચ્છા હતી ઘણું ફૂડ એવું હોય છે કે જે મને પણ ઈચ્છા થતી કે આ જગ્યાએ જાઉં ને ત્યારે હું ખાઈશ અને ત્યારે હું આજે આ આ સમોસા ખાવાની મારી જે ઈચ્છા હતી કે શુક્રવારે જ મળે છે એમાં બે પ્રકારના સમોસા આપવામાં આવ્યા છે એક છે કેળાના છે અને એક છે નોર્મલ બટાકાના
અને ખાટી મીઠી ચટણી. આમાં લીલી ચટણી અને ખાટી ચટણી જે આંબલીની બનાવે છે. અને મોટાભાઈ બીજી ખાસિયત આ સમોસા વિશેની બી તમને જોઈન્ટ એડ કરતા કહું, અમુક જે સમોસા કેળાના અને બટેકાના સમોસા એવા છે કે લોકો અત્યારે લઈને જાય બુકિંગ કરાવી દે, બરાબર. આ બુકિંગવાળા સમોસા છે એ પણ તમને કહી દઉં, આ તમે એમને માવશો ને કે ભાઈ આ સમોસા લોકોથી ના પડે કે એમ નથી પડે, ભલે ત્યાં 10 પડ્યા હોય ભાઈ નથી એમ જ કહેશે, કેમ કે બુકિંગ આ જેટલી પણ બેંકો છે ને બધાના બુકિંગવાળા સમોસા છે. એટલે હું કોઈને કહું કે ખાવા આવજો કે ન આવજો, આવજો પણ ફોન કરીને આવજો કે મારે આટલા લેવાના છે. અને લોકો શું કરે છે આ લઈને સવારે ખાય છે નાસ્તામાં, કે આ ટેસ્ટ અત્યારે ખાધું એનો સવારે ડબલ હોય છે. આ કેળાના સમોસા છે પહેલા, આ તો ભાઈ કીધું યાર, બાકી તો ખબર ના પડે આમાં કઈ. ભાઈને કમ્પ્લેન કરવી મારે, તમે ગમે કરો રોજ બનાવો. મારા બધા પૂડી મિત્રો બધા ક્યાં જશે. અને બીજું કે આ મસાલાની હું થોડીક વાત કરું, ઘણા બધા ટેસ્ટમાં પછી જે હું જેના માટે આવ્યો છું હું તમને કહી દઉં કે આની અંદર બટાકાનો જે આની અંદર આ કેળાનો જે મસાલો છે ને જે કહેવાય એકદમ સોબર છે, પણ જ્યારે ચટણી નાખું છું અને ત્યારે જેની મીઠાશ અને આ છે ને આનો જે બટેકાનો મસાલો છે ને આમચૂર પાવડર ઉપર વધારે ફોકસ રાખવામાં આવે, આમચૂર પાવડર અને સંચળ બસ, બીજું કોઈ વધારાની તીખાશ માટે કદાચ સહેજ મરચું નાખવામાં આવે, બાકીનું જે છે બાજુ ચટણી ઉપર ભરોસે આપવામાં આવે. કેળાના સમોસા મેં ખાધા, મજા આવી ગઈ મને. અને હવે જે છે આ સમોસા ભાઈ એવા છે કે ચટણી વગર પણ તમે એમનેમ ખાઓ, એકદમ લોડેડ મસાલો છે એની અંદર. જો તમે જે જોઈ રહ્યા છો કે ઓલા લીલા મસાલા બીજા કોઈ નથી નાખવામાં આવ્યા, ઓનલી ફોર જે સાદા જે ખડા મસાલા કહેવાય ને, તમારી આ કમ્પ્લેન છે આમાં બહુ મોટી કમ્પ્લેન છે. તમે રોજ ખવડાવો યાર, શુક્રવાર કરતા સાચું કયો કારણ કે તમારો જે મસાલો છે ને એ બીજા કરતા એકદમ અલગ છે. મેન જે વસ્તુ છે તમારા લીલો મસાલો નથી આમાં, એટલો ખરેખર કંઈક રોજ ચાલુ કરો તમારા જે બધા પૂડી મિત્રો લોકો રોજ ખાવા આવી શકે. આમને કમ્પ્લેન કરી મેં કીધું રોજ બનાવો, આ અમારે શુક્રવાર રાહ જોઈ શુક્રવારે જ કરે છે રાઈટ વાત છે. ખરેખર જે મેં સમોસા તો બહુ બધા હાઈ લેવલ સુધીના પણ ખાધા છે, પણ આ અહીંયા જે ટેસ્ટ મળ્યો છે ને મને નથી લાગતું કે આવો કેમ મળે. અને આ મસાલો જ અલગ હોય છે, મસાલો મોટા બી જેટલે કહું ને આ બધી બેંકો વાળા છે ને આપણા બધા બેંક ના સ્ટાફો છે, બપોરે 4 વાગે અને શુક્રવારે ગમે તેમ કરીને ભીડ હોય ને તો બી અહીંયા આવે, કલાક નો જોઈએ ખાલી યાર, કલાક નો પ્રોગ્રામ 6 વાગે પછી જ નહીં મળે, નહીં મળે સમોસા ક્લોઝ થઈ જાય છે બધું. અને આગા આગા બેંક વાળા બધા બુકિંગ વાળા છે, બધા બુકિંગ કરાવી રાખો, બુકિંગ જ હોય અમારું, એમ નહીં. અત્યારે 500 સમોસા વેચે છે, પણ મને એવું લાગે છે આવનાર ભવિષ્યમાં 5000 તો કરી જ નાખશે રોજના. ખરેખર મને પ્રાઉડ છે ખરે, અને તે આ જગ્યાનો વિડીયો બનાવવાનો મને સમોસા ખાવાનો લાભ મળ્યો. એક નંબરના સમોસા છે, એક નંબર જે કહેવાય ને કે નંબર વન ટોપ લેવલ સુધીના સમોસા. મેં આવા સમોસા મેં હજુ સુધી નથી ખાધા અને ખાવા પણ નહીં મળે ચોક્કસ છે. અને બીજી વસ્તુ પડાવી તમને કહું, જ્યારે પણ કદાચ સમોસા ખાવું છું ને તો મને પહેલા સમોસા આમના યાદ આવે. નહીં નહીં, સમોસા એટલે અને ખાસ તો જે કેળાના સમોસા વસ્તુ છે ને એ ઓર્ડર ઉપર જ બનાવવામાં આવે અને બીજી જગ્યા પર ઓછી જગ્યાએ મળે છે. કેળાના સમોસા જે જૈન લોકો છે એ લોકો માટે સારું છે, પણ બેસ્ટ મને તો બટાકાના બહુ વધારે લાગે એમાં, અને સૌથી વધારે બટાકાના લોકો વેચા, આ ભાઈના બટાકાના જ વધારે વેચાતા હશે. તો હું ભાઈ આજનો વિડીયો અહીંયા પૂરો કરીશ અને મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે મળશું, મેળે ખેડે મળશું, ગામ ગીએ નહીં મળી. આ મેકરણ થઈ દીયા ધરતી ધકતી હરિમ દસ જય માતા જીવ જમો કરીને જઈ પાછા કાલે મહેસાણાના જોરદાર નવી સિરીઝમાં પાછા મળી જશે. યસ, ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.